આણંદના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ આઈએએસ ડીએસ ગઢવીને તપાસ કમિટી સમક્ષ લૂલો બચાવ કર્યો છે. એસીએસ સુનેના તોમર કમિટી સમક્ષ ગળે ન ઉતરે તેવો બચાવ તેમણે રજૂ કર્યો અને વર્ણન ન થઈ શકે તેવા નિમ્ન કક્ષાના વિડીયો હોવા છતાં પણ ગઢવીએ તપાસ સમિતિ સમક્ષ કહ્યું કે મહિલા તેમની પરિચિત સંબંધી છે, તેને શારીરિક તકલીફ હોવાથી તેમણે તપાસ કરી હતી. ગઢવીનો આવો જવાબ સાંભળીને તપાસ સમિતિ પણ રોષે ભરાઈ હતી. હવે પખવાડિયામાં રિપોર્ટ તૈયાર કરીને ગઢવીને તાત્કાલિક અસરથી બરતરફ કરવાના આદેશ સાથે આખરી કાર્યવાહી માટે સરકારને ભલામણો કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મહત્વનું છે કે આણંદમાં ગઢવી કલેક્ટર હતા તે દરમિયાન ચેમ્બરની અંદર મહિલા સાથે અનૈતિક કૃત્યો કરતા સ્પાય કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ વિડીયોમાં સ્પષ્ટપણે તેઓ અજાણી મહિલા સાથે અભદ્ર હરકત કરતા જણાઈ આવ્યા હતા.